विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में आपनु स्वागत छे। आज आपणे गणित धोरण 10 बहुपदियों बीजा प्रकरण में आगळ वधीए। अगाउना वीडियो लेक्चर में पण आपणे बहुपदीना भागाकार अने भाग प्रविधि चकासवाना एक्जाम्पल जोई गया छीए। आजे आपणे बुकना उदाहरण 7 અને 8 एनो अभ्यास करिए। उदाहरण नंबर 7 आपने आपूं छे 3x³ + x²² + 2x + 5 ने 1 + 2x + x² एना वडे भागो अने भाग प्रविधि पण आपणे चकासवी छे। तो अहींया त्रिघात बहुपदी छे। आपेली बहुपदी में चलना महत्तम घात होय, ए महत्तम घात आपणे जोईए तो 3 छे। तो आ बहुपदी जे छे आपणी त्रिघात बहुपदी छे, અને જે બહુપદી વડે આપણે ભાગવું છે એ આપણી દ્વિઘાત બહુપદી છે। તો આ આપણું ભાજ્ય છે અને આ આપણું ભાજક છે। સૌથી પહેલાં આપણે બહુપદીનો ભાગાકાર કરીએ, અને બહુપદીનો ભાગાકાર કરવા માટે આપણે અહીંયા ભાજ્ય છે આપણું 3x³ + x²² + 2x + 5 આ આપણું ભાજ્ય છે। એને આપણે 1 + 2x + x² વડે ભાગવું છે। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે એ બાબત ધ્યાન રાખવાની કે આપણે જ્યારે પણ બહુપદી લખીએ ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં જ લખવી। અહીંયા તો પ્રમાણિત સ્વરૂપ જ હતું, એટલે આપણને સીધ 3x³ + x²² + 2x + 5 પહેલાં 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત અને પછી અચળપદ, તો પ્રમાણિત સ્વરૂપમાં જ હતું એટલે આપણે એમને એમ પ્રમાણિત સ્વરૂપમાં લખી। પણ અહીંયા જે આપણું ભાજક છે 1 + 2x + x², બહુપદી આ પ્રમાણિત સ્વરૂપમાં આપેલી નથી। તો એનું પ્રમાણિત સ્વરૂપ તો પહેલાં દ્વિઘાત છે એટલે વર્ગવાળું પદ આવે, પછી 1 ઘાતવાળું પદ આવે અને પછી અચળપદ આવે। તો જ્યારે પણ આપણે બહુપદીનો ભાગાકાર કરતા હોય ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં જ આપણે એને લખવું। તો આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં લખીશું તો x²² પહેલાં આવશે, પછી 2x આવશે, પછી 1 આવશે। તો x²² + 2x + 1, તો આ આપણને આપણું ભાજ્ય મળી ગયું, આ આપણું ભાજક છે। હવે આપણે આ બહુપદીનો ભાગાકાર કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા પહેલું પદ જોઈએ છીએ તો 3x³ આપણે લાવવા છે, અને અહીંયા પહેલું પદ એટલે 2x² છે। તો આ 2x² એને આપણે કેટલા વડે ગુણીએ તો 3x³ આવે। આપણે બહુપદના ભાગાકાર 9મા ધોરણમાં પણ આવ્યા છે। 2x² ને આપણે કોના વડે ગુણીએ તો 3x³ આવે। આપણે સીધું વિચારીને પણ કહી શકીએ કે આ 2x² છે એટલે કે x 2 વખત છે। આપણે 3x³ લાવવા છે એટલે આ 2x² ને આપણે 3x વડે ગુણીએ, કોના વડે? 3x। તો જુઓ 3 × 3 × x² એટલે x નો ઘન થઈ જશે। તો કેટલા વડે ગુણવું? આપણે 3x વડે। આપણને જો સીધો ખ્યાલ ન આવે તો આપણે આવી રીતે પણ શોધી શકીએ કે આ 3x ક્યાંથી આવ્યા, તો પહેલા પદને પહેલા પદ વડે ભાગી લેવાનું। તો 3x³ છે અહીંયા, 3x³ છે એને પહેલા પદ, આ પહેલા પદને આ પહેલા પદ એટલે કે 2x² વડે ભાગી લો, તો આ આપણે શું મૂકવું એ આપણને મળી જાય। જોઈએ આપણે કે 3x³ને 2x² વડે ભાગીએ તો 2x² એટલે 2 વખત ઉડી જાય, તો 1 જ વખત બાકી રહે, ઉપર 3 વખત છે, નીચે 2 વખત છે, તો 3x આપણને મળી જાય અને આપણને સીધો ખ્યાલ આવે તો આપણે સીધા પણ લખી શકીએ। આ 3x અહીંયા પણ ગુણાશે, અહીંયા પણ ગુણાશે ને અહીંયા પણ ગુણાશે। તો કરીએ ગુણાકાર, 3x² × x² એટલે શું થશે? 3x³। આ તો પહેલું પદ જે છે એ જ આવશે, 3x² × x² એટલે શું થશે? 3x³ + 3 × 2 એટલે 3 × 2 = 6, x² એટલે x², 3x² + 2x તો 3 × 2 = 6x² + 3x² એટલે કેટલા થશે? 3x। આ 3x ને આપણે આ બહુપદી સાથે ગુણવા પડે તો આપણને અહીંયા 3 પદો મળ્યા। ભાગાકારમાં અહીંયા બાદ બાકી થાય એટલે ચિહ્નો આપણે બદલી લેવાના, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, તો આ માઇનસ, આ માઇનસ અને આ માઇનસ થઈ જશે। 3x³ - 3x³ +
प्लस त्रण एक्स की त्रण घात है, माइनस त्रण एक्स की त्रण घात है। पहलू पद हमेशा उड़ी जैसे तो उड़ी गयु। प्लस अहीं कशु ना हो सहगुणक तो एक होय, केटलो होय एक, प्लस एक अने माइनस छ चिह्न बदलिया छे एटले बदलेलू चिह्न ध्यान में लेवानू। प्लस एक माइनस छ तो केटला थाय, माइनस पांच एक्स नो वर्ग, माइनस पांच एक्स नो वर्ग। प्लस माइनस अहीं प्लस बे छे अने माइनस त्रण छे तो प्लस बे माइनस त्रण एटले शुं थशे, माइनस एक एक्स, माइनस एक एक्स ऊपरथी उतार्या प्लस पांच। तो आपणने आ मळी गया पद। हवे आपणे माइनस पांच एक्स नो वर्ग लावो छे। शुं लावो छे? माइनस पांच एक्स नो वर्ग। तो आज रीते आपणे करी शकीए कि माइनस पांच एक्स नो वर्ग आ पहला पद ने आ पहला पद एटले कि एक्सना वर्ग वडे भागो तो आपणने अहीं कोना वडे गुणवू ए मळी जाय। तो माइनस पांच एक्स नो वर्ग अने एक्स नो वर्ग, तो एक्स नो वर्ग उड़ी जाए शू रहे, माइनस पांच। तो आपणे कोना वडे गुणवा पड़शे? माइनस पांच वडे। आ माइनस पांच त्रणे त्रण जगह छेदे, सॉरी त्रणे त्रण जगह गुणाशे। माइनस पांच अहीं पण गुणाय, माइनस पांच अहीं पण गुणाय अने माइनस पांच अहीं पण गुणाय, त्रणे त्रण जगह गुणाशे। तो गुणी आपणे माइनस पांच गुणाय एक्स एटले माइनस पांच एक्स नो वर्ग, माइनस पांच एक्स नो वर्ग। माइनस प्लस एटले माइनस, पांच दू दस एक्स, प्लस माइनस एटले शुं थशे पाछू, माइनस, पांच एका पांच। विद्यार्थी मित्रों अहीं जोई शकीए छीए आपणे माइनस पांच गुणवाना छे एटले चिह्नो ध्यान में बराबर राखीशुं। माइनस पांच गुणिया एक्स नो वर्ग एटले माइनस पांच एक्स नो वर्ग, माइनस प्लस एटले माइनस, पांच दू दस एक्स, माइनस प्लस एटले माइनस, पांच एका पांच। भागाकार छे लईए बाद बाकी थाय तो चिह्नो बदलाय, तो चिह्नो बदलाय आ प्लस थई जाय, आ प्लस थई जाय अने आ पण शुं थई जशे? प्लस। माइनस होय तो प्लस थाय, प्लस होत तो माइनस थोत। तो माइनस पांच एक्स नो वर्ग अने प्लस पांच एक्स नो वर्ग आ तो उड़ी गया, बदलेला चिन्ह ध्यान में लेवाना। माइनस एक एक्स प्लस दस एक्स, माइनस एक अने प्लस दस तो केटला थाय? नव एक्स। माइनस एक अने प्लस दस एक्स छे तो नव एक्स, प्लस पांच अने प्लस पांच एटले केटला थशे? प्लस दस। हवे अहींया नव एक्स प्लस दस आ बहुपदी जे मळे छे आपणने ए भाज्य करता ओछी घात वाली बहुपदी मळी એટલે આ આપણી શેષ મળી ગઈ આપણને। અહીંથી આગળ આપણે ભાગાકાર, અહીંયા જે ભાજક છે, ભાજક કરતા આ આપણે ભાજક છે તો ભાજક કરતા અહીંયા ઘાત ઓછી હોય તો એ આપણી શેષ મળી જશે, તો અહીંથી આગળ ભાગાકાર આપણો થશે નહીં। તો આ આપણી શેષ, આને આપણે શું કહીએ છીએ? ભાગફળ। આ આપણું ભાજ્ય અને આ આપણું ભાજક। તો આપણને ભાગફળ અને શેષ બંને મળી જાય છે। હવે ભાગ પ્રવિધિ પણ ચકાસવી છે। તો યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે અગાઉના પ્રકરણમાં પણ શીખ્યા હતા અને અગાઉ પણ આવો એક્ઝામ્પલ શીખ્યા હતા કે હંમેશા ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ કરીએ તો આપણને ભાજ્ય મળી જાય। શું થાય? ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, તો કરીએ આપણે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ કરીએ તો શું જવાબ આવવો જોઈએ? ભાજ્ય। ચલો કરીએ। ભાજક એટલે એક્સ નો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ એક, એક્સ નો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ એક આપણું ભાજક છે, ગુણ્યા ભાગફળ આવ્યું ત્રણ એક્સ માઇનસ પાંચ વત્તા શેષ, શેષ કેટલી આવી? નવ એક્સ પ્લસ દસ। આનું આપણે સાદું રૂપ આપીએ તો ત્રણ એક્સની ત્રણ ઘાત વત્તા એક એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા પાંચ આવવું જોઈએ। આપીએ આપણે સાદું રૂપ, આપણે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, તો ભાજક લખી દીધા એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા એક, ભાગફળ ત્રણ એક્સ માઇનસ પાંચ અને શેષ નવ એક્સ પ્લસ દસ। આ બે બહુપદીનો આપણે જ્યારે ગુણાકાર કરવો હોય ત્યારે ધ્યાન રાખવાનું કે આ એક્સનો વર્ગ છે અહીંયા અને અહીંયા ગુણાશે, એના પછી બે એક્સ છે એ પણ અહીંયા અને અહીંયા ગુણાશે, એક એ પણ અહીંયા અને અહીંયા ગુણાશે। તો આપણે ગુણાકાર કરીએ, પહેલાં એક્સના વર્ગને આપણે ત્રણ એક્સ અને માઇનસ પાંચ બંને સાથે ગુણી લેવાના,
तो एक्स नो वर्ग गुण्या त्रण एक्स एटले शुं थाय त्रण एक्स नी त्रण घात एक्स नो वर्ग आपणे ध्यान में राखवानुं के एक्स नो वर्ग आपणे अहींया पण गुणवो छे अने अहींया पण गुणवो छे तो एक्स नो वर्ग काउंस में त्रण एक्स माइनस पांच प्लस बे एक्स काउंस में त्रण एक्स माइनस पांच प्लस एक काउंस में त्रण एक्स माइनस पांच एम एक स्टेप आपणे वधारवो होय तो वधारी शकीए पण हवे आपणे सीधुं करीशुं तो पण आपणने ख्याल आवी जशे कि एक्स नो वर्ग आपणे अहींया पण गुणवो छे अहींया पण गुणवो छे तो एक्स नो वर्ग गुण्या त्रण एक्स एटले त्रण एक्स नी त्रण घात ओछा पांच गुण्या एक्स नो वर्ग एटले शुं थशे पांच एक्स नो वर्ग શું થયું એક્સ નો વર્ગ અહીંયા અને અહીંયા બંને જગ્યાએ આપણે ગુણી લીધો હવે પ્લસ બે એક્સ અહીંયા અને અહીંયા બંને જગ્યાએ ગુણાય તો પ્લસ બે એક્સ ગુણ્યા ત્રણ એક્સ એટલે બે ત્રણ છ એક્સ નો વર્ગ પ્લસ બે એક્સ ગુણ્યા પાંચ પણ માઇનસ છે એટલે શું થશે આ માઇનસ બે પાંચ દસ એક્સ કેટલા થશે માઇનસ દસ એક્સ જો પ્લસ બે એક્સ ને આપણે અહીંયા પણ ગુણ્યા અને અહીંયા પણ ગુણ્યા તો છ એક્સ નો વર્ગ માઇનસ દસ એક્સ પ્લસ એકને અહીંયા પણ ગુણ્યા નહીં એ પણ તો એકને ગુણીએ એટલે એક ગુણ્યા ત્રણ એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ એક ગુણ્યા પાંચ એટલે પાંચ પ્લસ નવ એક્સ પ્લસ દસ હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો સૌથી પહેલાં ત્રણ ઘાતવાળા એક જ પદ છે પહેલાં સૌથી મોટી ઘાતનું સાદુરૂપ આપી દેવાનું તો ત્રણ એક્સની ત્રણ ઘાત તો ત્રણ એક્સની ત્રણ ઘાત એક જ ત્રણ ઘાતવાળું પદ છે એટલે આપણને મળી ગયું હવે વર્ગવાળા પદોનું સાદુરૂપ આપીએ તો માઇનસ પાંચ એક્સ નો વર્ગ પ્લસ છ એક્સ નો વર્ગ તો માઇનસ પાંચ પ્લસ છ એટલે એક થશે તો એક એક્સ નો વર્ગ અથવા માત્ર એક્સ નો વર્ગ લખીએ તો પણ ચાલે તો વર્ગવાળાનું સાદુરૂપ આપણને મળી ગયું હવે એક્સવાળા પદોનું સાદુરૂપ આપીએ તો માઇનસ દસ એક્સ પ્લસ ત્રણ એક્સ અને પ્લસ નવ એક્સ તો માઇનસ દસ પ્લસ ત્રણ અને પ્લસ નવ તો આપણે નવ એક્સ અને ત્રણ એક્સ એટલે નવ ને ત્રણ બાર એક્સ અને એમાંથી દસ એક્સ જાય એટલે કેટલા રહેશે બે એક્સ તો પ્લસ બે એક્સ નવ એક્સ પ્લસ ત્રણ એક્સ એટલે બાર એક્સ બાર એક્સમાંથી દસ એક્સ જાય એટલે બે એક્સ પહેલાં ત્રણ ઘાતવાળાનું સાદુરૂપ આપવાનું પછી બે ઘાતવાળાનું પછી એક ઘાતવાળાનું હવે અચર પદ તો માઇનસ પાંચ અને પ્લસ દસ તો દસ માઇનસ પાંચ તો કેટલા થશે પ્લસ પાંચ હવે આપણે આ જોઈએ તો આપણને ભાજ્ય બહુપદી જેટલું મળી જવું જોઈએ તો ભાજ્ય શું હતું આપણું જો આ રહ્યું અથવા આ રહ્યું ત્રણ એક્સની ત્રણ ઘાત વત્તા એક એક્સનો વર્ગ અહીંયા એક આપણે લખીએ ન લખીએ કંઈ ફરક ન પડે એક્સનો વર્ગ લખીએ તો પણ ચાલે વત્તા બે એક્સ વત્તા પાંચ તો આપણને ભાજ્ય બહુપદી મળી જાય છે માટે આપણે કહી શકીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આપણે લખી શકીએ તેથી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો આપણી જે યુક્લિડની પ્રવિધિ છે એ પણ આપણને અહીંયા ચકાસી શકીએ તો એ જ પ્રકારનું આપણું ઉદાહરણ આઠ પણ છે જોઈએ ઉદાહરણ નંબર આઠ અહીં આપણને આપેલું છે કે ત્રણ એક્સનો વર્ગ ઓછા એક્સનો ઘન ઓછા ત્રણ એક્સ વત્તા પાંચ આ આપણું ભાજ્ય છે અને એને એક્સ માઇનસ એક માઇનસ એક્સના વર્ગ વડે ભાગવું છે તો આ આપણું ભાજક છે સૌથી પહેલાં આપણે ભાગાકાર કરવો હોય ત્યારે અહીંયા ભાજ્ય લખીએ તો અહીંયા ત્રણ ઘાત ત્રિઘાત બહુપદી છે તો સૌથી પહેલાં ત્રણ ઘાતવાળું પદ લખવાનું તો ત્રણ ઘાતવાળું પદ શું છે માઇનસ એક્સની ત્રણ ઘાત પછી બે ઘાત તો શું છે ત્રણ એક્સનો વર્ગ ત્રણ ઘાત બે ઘાત પછી એક ઘાત તો ત્રણ એક્સ પ્લસ પાંચ જો ત્રણ ઘાત બે ઘાત એક ઘાત અને અચર પદ હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં જ લખવું પહેલાં મોટી ઘાત પછી એનાથી નાની ઘાત એનાથી નાની ઘાત અને છેલ્લે અચર પદ એને આપણે એક્સ માઇનસ એક માઇનસ એક્સના વર્ગ વડે ભાગું છે તો એને પણ પ્રમાણિત સ્વરૂપમાં જ લખીએ તો શું થશે માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એક શું થશે માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એક તો આપણે આ બહુપદીને ભાગાકાર કરવો છે સૌથી પહેલાં માઇનસ એક્સની ત્રણ ઘાત લાવવા છે અને માઇનસ એક્સનો વર્ગ છે આપણે લાવવું છે શું માઇનસ એક્સની ત્રણ ઘાત અને છે શું માઇનસ એક્સનો વર્ગ આપણે ભાગાકાર કરીએ તો આપણે
અહીંયા કરીએ પહેલા પદને પહેલા પદ વડે ભાગીએ તો પણ ખબર પડી જાય માઇનસ એક્સ ની ત્રણ ઘાત અને માઇનસ એક્સ નો વર્ગ, માઇનસ માઇનસ ઉડી જશે પ્લસ થઈ જશે, એક્સ નો વર્ગ ઉપર ત્રણ વખત છે નીચે બે વખત છે એટલે એક એક્સ રહેશે. ટૂંકમાં આપણે કોના વડે ગુણવું પડે? એક્સ વડે. તો એક્સ વડે આ ત્રણે ત્રણને ગુણવા પડે. તો એક્સ વડે ગુણીએ તો આપણને માઇનસ એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ એટલે શું થશે? માઇનસ એક્સ નો ઘન. એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ. માઇનસ એક ગુણ્યા એક્સ એટલે શું થશે? માઇનસ એક એક્સ. આ એક્સ અહીંયા પણ ગુણાય, અહીંયા પણ ગુણાય ને અહીંયા પણ ગુણાય. ચિહ્નનો ભાગાકાર છે એટલે અહીંયા બાદ બાકી એટલે બદલાય. તો આ પ્લસ થાય, આ માઇનસ થાય ને આ પ્લસ થાય. આ ઉડી જશે માઇનસ એક્સ નો ઘન અને પ્લસ એક્સ નો ઘન ઉડી ગયો. પ્લસ ત્રણ માઇનસ અહીંયા કંઈ ના હોય એક હોય તો પ્લસ ત્રણ માઇનસ એક એટલે કેટલા થશે? બે એક્સ નો વર્ગ. અહીંયા માઇનસ ત્રણ એક્સ પ્લસ એક એક્સ, માઇનસ ત્રણ એક્સ પ્લસ એક એક્સ તો કેટલા થાય? માઇનસ બે એક્સ. ઉપરથી તારે પ્લસ પાંચ. તો આપણને બે એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ અને પ્લસ પાંચ આપણને મળ્યા. હવે બે એક્સનો વર્ગ લાવો છે અને આપણા જોડે માઇનસ એક્સનો વર્ગ છે. લાવું છે શું? બે એક્સનો વર્ગ. તો બે એક્સના વર્ગને માઇનસ એક્સના વર્ગ વડે ભાગીએ તો આપણને મળી જાય એક્સનો વર્ગ, એક્સનો વર્ગ ઉડી જાય એટલે માઇનસ બે ગુણવા પડે. કારણ કે ચિહ્ન માઇનસ છે ને તો માઇનસ બે વડે ગુણવા પડશે. કેટલા વડે ગુણવા પડશે? માઇનસ બે વડે. તો માઇનસ 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 પ્લસ બે ગુણ્યા એક્સનો વર્ગ એટલે બે એક્સનો વર્ગ થઈ ગયું. પ્લસ બે એક્સનો વર્ગ, માઇનસ માઇનસ એટલે પ્લસ બે એક્સનો વર્ગ, માઇનસ પ્લસ એટલે માઇનસ બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ, માઇનસ માઇનસ એટલે પ્લસ બે ગુણ્યા એક એટલે બે. આપણે ચિહ્ન માઇનસ માઇનસ એટલે પ્લસ બે એક્સનો વર્ગ, માઇનસ પ્લસ એટલે માઇનસ બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ, માઇનસ માઇનસ પ્લસ બે ગુણ્યા એક એટલે બે. ચિહ્નો બદલાય તો આ માઇનસ થશે, આ પ્લસ થશે, આ માઇનસ થશે. બે એક્સ નો વર્ગ અને માઇનસ બે એક્સ નો વર્ગ નીકળી જશે. માઇનસ બે એક્સ અને પ્લસ બે એક્સ એ પણ ઝીરો થઈ જશે. પાંચ માઇનસ બે તો પાંચ માઇનસ બે કેટલા થશે? ત્રણ. તો આ આપણને શેષ મળ્યું. આ આપણું ભાગફળ છે. આ ભાજ્ય અને આ ભાજક ભાગ પ્રવિધિ ચકાસીએ તો અહીં ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજક કેટલો છે? માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ માઇનસ એક ગુણ્યા ભાગફળ કેટલું છે? એક્સ માઇનસ બે વત્તા શેષ કેટલી છે? ત્રણ. ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ સાદુરૂપ આપીએ તો માઇનસ એક્સ નો વર્ગ અહીંયા પણ ગુણાય ને અહીંયા પણ ગુણાય, પ્લસ એક્સ અહીંયા પણ ગુણાય અને અહીંયા પણ ગુણાય, અને માઇનસ એક અહીંયા પણ ગુણાય ને અહીંયા પણ ગુણાય. સાદુરૂપ આપીએ આપણે તો માઇનસ એક્સનો વર્ગ ગુણ્યા એક્સ એટલે માઇનસ એક્સનો ઘન, માઇનસ એક્સનો વર્ગ અને માઇનસ બે એટલે માઇનસ માઇનસ પ્લસ બે એક્સનો વર્ગ. જો માઇનસ એક્સના વર્ગને અહીંયા પણ ગુણ્યો ને અહીંયા પણ ગુણ્યો તો માઇનસ એક્સનો ઘન માઇનસ માઇનસ પ્લસ બે એક્સનો વર્ગ, પ્લસ એક્સ અહીંયા પણ ગુણ્યા ને અહીંયા પણ તો પ્લસ એક્સ ગુણ્યા એક્સ એટલે પ્લસ એક્સનો વર્ગ, પ્લસ માઇનસ એટલે માઇનસ બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ. હવે માઇનસ એકને પણ અહીંયા પણ ગુણીએ ને અહીંયા પણ ગુણીએ તો માઇનસ એક ગુણ્યા એક્સ એટલે માઇનસ એક એક્સ, માઇનસ માઇનસ પ્લસ બે એકા બે પ્લસ ત્રણ. ગુણાકાર આપણે કરીએ તો આપણને આવો મળશે. સાદુરૂપ આપીએ તો પહેલાં ત્રણ ઘાતનું સાદુરૂપ તો માઇનસ એક્સનો ઘન એક જ પદ છે. હવે બે ઘાત, બે ઘાત વાળા બે પદો છે તો બે એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ એટલે કેટલા થશે? ત્રણ એક્સનો વર્ગ. હવે એક્સ વાળા તો માઇનસ બે એક્સ અને માઇનસ એક એક્સ એટલે કેટલા થાય? માઇનસ ત્રણ એક્સ. અને અચળ પદ તો ત્રણ વત્તા બે એટલે કેટલા થશે? પાંચ. તો ભાજ્ય બહુપદી આપણને મળી જવી જોઈએ. જોઈએ ભાજ્ય બહુપદી. માઇનસ એક્સનો ઘન અહીંયા છે, માઇનસ એક્સનો ઘન વત્તા ત્રણ એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા પાંચ બરાબર ભાજ્ય બહુપદી આપણને મળી ગઈ. તેથી આપણે લખી શકીએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આપણે કોઈ પણ આ પ્રકારના એક્ઝામ્પલ
બહુપદીના ભાગાકાર અને ભાગ પ્રવિધિ ચકાસવાના એક્ઝામ્પલ આ રીતે આપણે ગણી શકીએ. ઉદાહરણ નંબર 9, જો વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 એ 2x4 ઓછા 3x3 ઓછા 3x2 વત્તા 6x-2 એના 2 શૂન્યો છે તેવું તમે જાણતા હોય તો બાકીના શૂન્યો શોધો. બહુ અગત્યનું એક્ઝામ્પલ છે. આપણને 2x4 - 3x3 - 3x2 - 6x-2 ચાર ઘાતવાળી બહુપદી આપી છે, એના 2 શૂન્યો આપ્યા છે અને બાકીના શૂન્યો શોધવા છે. ચાર ઘાતવાળી બહુપદી હોય એટલે મહત્તમ 4 શૂન્યો મળે. ચાર ઘાતવાળી બહુપદીના મહત્તમ 4 શૂન્યો મળે. હવે આપણને એમાંથી 2 શૂન્યો આપ્યા છે, બાકીના 2 શૂન્યો આપણે શોધવા છે. તો સૌથી પહેલાં આ 2 શૂન્યો આપ્યા છે, શૂન્ય એટલે કોની કિંમત હોય? એક્સની. શૂન્ય એટલે કોની કિંમત હોય? એક્સની. તો આપણે લખી શકીએ અહીં x = √2 અને x = -√2 એ બહુપદી, આપણે આને પીએક્સ લઈ લઈએ, બહુપદી px = 2x4 - 3x3 - 3x2 - 6x-2 ના 2 શૂન્યો છે. અહીંયા વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 આ બહુપદીના 2 શૂન્યો આપણને આપેલા છે. હવે બાકીના 2 શૂન્યો આપણે શોધવા છે, કારણ કે મહત્તમ 4 શૂન્યો હશે એટલે આપણે જાણીએ કે કદાચ આના હજુ 2 શૂન્ય આપણે શોધવા છે. તો આપણે ચાર ઘાતવાળી બહુપદી છે, 2 શૂન્યો આપ્યા છે, આના ઉપરથી આપણે એક્સના અવયવ મેળવીએ તો x = √2 છે. √2 આ બાજુ આવશે તો x - √2 = 0. આ વર્ગમૂળમાં 2 આ તરફ આવે એટલે શું લખી શકીએ આપણે? x - √2 = 0. અને આ માઇનસ વર્ગમૂળમાં 2 આ બાજુ આવશે એટલે શું થશે? આ માઇનસ વર્ગમાં 2 આ બાજુ આવશે શું થશે? x + √2 = 0. તો x - √2 = 0 અને x + √2 = 0 માટે આપણે આવું લખી શકીએ કે x - √2 x + √2 = 0. કાં તો આના બરાબર 0, આના બરાબર 0 હોય તો આપણે x - √2 × x + √2 = 0 આવું લખી શકીએ. માટે આ શું છે આપણું? a - b a + b. તો આપણે શું લખી શકીએ? a² - b² આપણે અવયવ છે આ a - b a + b, તો શું લખી શકાય? a² - b² તો આપણે અહીંયા x - √2 x + √2 તો શું લખી શકીએ? x² - √2² = 0 માટે x² - √2² કેટલો થાય? 2 = 0. તો આ એક દ્વિઘાત બહુપદી આપણને મળી ગઈ, x² + 0x - 2 = 0. આપણે એક્સ વાળું પદ નથી, આપણે 0x લખી શકીએ. 2 શૂન્યો આપણને આપ્યા હતા, એ 2 શૂન્યો કઈ બહુપદીના છે આપણે મેળવી લીધું? આ જે ચાર ઘાતવાળી બહુપદી આપી હતી એમાંથી 2 શૂન્યો આપણને આપેલા હતા, એ 2 શૂન્યો આપણને આ બહુપદી x² + 0x - 2 એના છે એવું આપણે કહી શકીએ. હવે આ 2 શૂન્યો આ બહુપદીના પણ છે, બાકીના શૂન્યો આપણે શોધવા છે. તો જ્યારે પણ આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાય, આપણે જોઈએ ઉદાહરણ કે ધારો કે આપણને આવું આપેલું હોય કે 210 ના 2 અવયવ 2 અને 3 છે. આપણને આવું આપ્યું છે 210 ના 2 અવયવ 2 અને 3 છે. આપણે ઉદાહરણથી સમજીએ તો આપણને ખ્યાલ આવી જાય. અને બાકીના અવયવ શોધો, તો 210 ના 2 અવયવ આપણને 2 અને 3 આપ્યા છે, તો 2 3 6 થાય. તો 210 ને આપણે 6 વડે ભાગીએ, 2 3 6 6 વડે ભાગીએ તો 6 3 18, 21 માંથી 18 જાય એટલે 3 6 5 30, તો 35 બાકીના ભાગ મળે. આપણે 210 ને
આ બે અવયવના ગુણાકાર વડે ભાગ્યું તો આપણને 35 મળ્યું, તો 7 અને 5 આવા મળશે. તો આપણે 210 ના અવયવ લખી શકીએ 2, 3, 7 અને 5, અથવા 5 અને 7 આવા અવયવ આપણે લખી શકીએ કે 210 ના આ અવયવ હશે 2, 3, 7 અને 5. તો એ જ રીતે છે કે બે શૂન્યો આપ્યા છે તેના ઉપરથી આપણે બહુપદી મેળવી, જેમ અહીંયા 6 કર્યા છે. તો બહુપદી આપણે કેવી રીતે મેળવવાની, કે એક્સ બરાબર વર્ગમાં 2, એક્સ બરાબર માઇનસ વર્ગમાં 2. આ વર્ગમાં 2 બાજુ હોય તો માઇનસ, આ માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ. તો એક્સ સ્ક્વેર પ્લસ 0x માઇનસ 2 આપણને મળ્યા. તો હવે આ જે બહુપદી છે પીએક્સ, એને આના વડે આપણે ભાગીએ તો આપણને બીજી બહુપદી મળી જાય. તો આપણે ભાગાકાર કરીએ, 2x4 -3x3 -3x2 6x-2. 2x4 -3x3 -3x2 6x-2. અને આપણને બહુપદી કઈ મળી, x2 0x-2. આ જે આપેલી બહુપદી છે એને આપણને જે બહુપદી મેળવી એના વડે ભાગીએ તો આપણને બીજી બહુપદી મળી જાય. એક્સનો વર્ગ લાવવા છે કેટલા, 2x4. તો 2x4 લાવવા માટે આપણે એક્સના વર્ગને કેટલા વડે ગુણવા પડે, 2x2 વડે. હવે તો આપણે સીધું આવડી જાય, 2x2 વડે એક્સના વર્ગને ગુણીએ તો આપણને 2x4 મળશે. હવે આ 2x2 અહીંયા પણ ગુણાય, અહીંયા પણ ગુણાય, ને અહીંયા પણ ગુણાય. ભાગાકાર આપણે જોયા છીએ, 2x4 2x2 એટલે 2x4 વત્તા 2×0 એટલે 0x3 -2×4x2. ભાગાકાર છે એટલે આપણા ચિહ્નો શું થઈ જશે, બદલાઈ જશે. તો આ માઇનસ, આ પ્લસ છે, માઇનસ અને માઇનસ છે આપણા પ્લસ. કરીએ ભાગાકાર, આવડી જાય. -3 અને -0 તો -3x3 આપણે -3x3 -0x3 એટલે કેટલા થશે, -3x3. -3 + 4 -3 + 4 એટલે કેટલા થશે, -1x2 અને -6x. તો આપણે ઉપરથી કેટલા ઉતારી દીધા, 6x. હવે -3x3 લાવી છે, આપણા જોડે x2 છે. તો -3x3 તો કેટલા, -3x એના વડે આને ગુણીએ તો -3x3 આપણને મળી જાય. આપણે આને આના વડે ભાગીને પણ આ મેળવી શકીએ છીએ. તો -3x×x2 એટલે કેટલા થશે, -3x3 ±3×0 તો 0x2 -+2×3 એટલે 6x. ચિહ્નો બદલાય એટલે આ માઇનસ છે, પ્લસ, આ પ્લસ અને આ માઇનસ, આ નીકળી જશે. -3 + 3x3 +1x2 +0x2 એટલે શું લખાશે, 1x2 +6x -6x એટલે 0x. પ્લસ લખીએ કે માઇનસ લખીએ, 0 છે એટલે કંઈ ફરક પડે નહીં. +6x -6x એટલે 0x. ઉપરથી ઉતારે -2. 1x2 લાવો છે તો 1 વડે ગુણવા પડે, તો +1. તો 1x2 +++ 1×0 એટલે 0x +- એટલે -2×2. ચિહ્નો બદલાયેલા, માઇનસ, આ માઇનસ અને આ પ્લસ, આ નીકળી જશે. +0 -0 -2 અને +2 તો શેષ આપણને કેટલી મળી ગઈ, 0 મળી ગઈ. તો બીજી બહુપદી આપણને અહીંયા મળી. શેષ હંમેશા આ પ્રકારના એક્ઝામ્પલ હશે ત્યાં શેષ આપણે કેટલી મળશે, 0, કારણ કે નિશેષ ભાગી શકાશે. તો બીજી બહુપદી, -2x2 -3x1 છે. હવે 2 શૂન્યો આપણને અહીંયા આપેલા હતા, આના આપણે અવયવ પાડીએ તો બાકીના 2 શૂન્યો આમાંથી આપણને મળી જશે. તો આના અવયવ પાડવા માટે આપણે અગાઉ જોયું હતું, 1×2 તો 2ના ભાગ પાડી અને કેટલા લાવવા છે મધ્યમ પદમાં, -3x. 1×2 એટલે 2ના ભાગ પાડી અને મધ્યમ પદમાં આપણે -3x લાવવા છે.
तो बे एका बे आ ए सिवाय कोई घड़िया में आवशे नहीं, कारण के बे एका बे आ बे तो मात्र बे एका बे आ ज घड़िया में आवशे। माइनस त्रण लावा छे तो आपणे आवय पड़शे माइनस बे अने माइनस एक, माइनस बे माइनस एक एटले माइनस त्रण थई जाय, माइनस माइनस प्लस बे एका बे तो गुणाकार बे थई जशे। आपणे शुं करता ए वडे भागी नाखवानो, सीधा अवयवड लखवाना ए वडे भागी नाखवानो, तो बे छे तो बे वडे भागी नाखीए तो आ उड़ी जशे, नीचे एक्स लखी नाखीए आ नहीं उड़े एटले अहीं एक्स, तो बे अवयव क्या क्या मळ्या एक्स अहीं एक्स माइनस ऊपर कशुं नथी बच्यूं तो शुं हशे एक, तो एक्स माइनस एक। बीजो अवयव बे एक्स माइनस एक बराबर जीरो, तो आना बे अवयव मळी गया तो एक्स माइनस एक बराबर जीरो के बे एक्स माइनस एक बराबर जीरो, तो एक्स बराबर माइनस एक पेली बात जैसे शू थे एक के बे एक्स माइनस एक पेली बात जाए तो एक, तो एक्स बराबर शू थे एक छेद में बे, तो बाकी ना शून्य एक अने एक छेद में बे छे। तो आ बहुपदीना बाकीना शून्य आपणे शून्य शोधवा माटे आपेली बहुपदी बराबर शुं लई लईए छे शून्य, एटले आपणे अहीं सीधुं लखी लीधुं छे आपेला अवयव बराबर शून्य, तो बाकीना शून्यो एक अने एक छेदमां बे आपणने मळी गया। तो जारे पण कोई द्विघात बहुपदीना बे शून्यो आप्या होय अने बाकीना शून्यो शोधवा होय त्यारे ए बे शून्यो उपरथी पहेला बहुपदी मेळवी लेवानी, आपेली बहुપદીને આપણે જે બહુપદી મેળવી એના વડે ભાગી નાખવાની, તો અહીંયા જે ભાગફળમાં બહુપદી મળે એના અવયવ આપણે લઈશું એટલે આપણને એના શૂન્યો મળી જશે। તો આ પ્રકારનો આપણો એક્ઝામ્પલ થશે। સ્વાધ્યાય 2.3માં બહુપદીના ભાગાકારના આ ત્રણ એક્ઝામ્પલ છે એ આપણે કરીશું। બહુપદી px ને બહુપદી gx વડે ભાગવું છે, x ની 3 ઓછા 3x નો વર્ગ વત્તા 5x ઓછા 3 એની x નો વર્ગ ઓછા 2 વડે ભાગાકાર કરવાનો છે। તો ત્રણે ત્રણ એક્ઝામ્પલ આપણે બહુપદીના ભાગાકાર જ છે, તો આપણે હોમવર્કની અંદર આ ત્રણ ભાગાકાર બહુપદીના આપણે કરીશું।